માંડવીમાં માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરાઈ. વિદ્યાર્થીઓને વાહન ધીમે ચલાવવા અને હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા નિર્દેશ કર્યો. વિદ્યાર્થીનીઓએ માર્ગદર્શન મેળવ્યું. માંડવીમાં માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરાઈ. ટ્રાફિક પોલીસે વિદ્યાર્થીઓને અકસ્માતોથી બચવા, હેલ્મેટ પહેરવા અને વાહન પૂર ઝડપે ન દોડવા પર સૂચન કર્યું હતું. કચ્છભરમાં ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરાય છે ત્યારે માંડવીમાં માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી માંડવી શહેરની જાણીતી શાળા ખીમજી રામદાસ સ્કૂલમાં કરવામાં આવી હતી. માંડવી પોલીસ PI જલુ સાહેબના માર્ગદર્શન હેઠળ માંડવી ટ્રાફિક પોલીસના સ્ટાફે વિદ્યાર્થીઓને વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા પર તેમજ વાહન ધીમી ગતિએ દોડાવવા અને વાહન ચલાવવાના અનેક કાયદાઓ વિશે માહિતગાર કર્યા હતા. ખીમજી રામદાસ કન્યા શાળાના પ્રિન્સિપાલ, સ્ટાફ અને ટ્રસ્ટી ભરતભાઈ વેદ અને વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરીબાઈ પરેશ જોશી, માંડવી. આજે ટ્રાફિકની સૂઝબૂઝ માટે ખાસ તો એક જેને કહીએ ને વિદ્યાર્થીઓમાં એલર્ટતા આવીએ ટ્રાફિક નિયમ અંગેની, એના માટે જ્યારે અહીં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા બધા અધિકારીઓ આવ્યા છે, ખરેખર ખૂબ સારી પ્રવૃત્તિ છે પોલીસ દ્વારા. અને એ વિદ્યાર્થીઓમાં જો જાગૃતિ આવશે તો આપોઆપ એના પરિવારમાં જે આજે નાના નાના એક્સિડન્ટો થાય છે, શાળા છૂટતી વખતે છોકરીઓ દોડતી રોડ ક્રોસ કરતા હોય, બહુ સામાન્ય મુદ્દા છે. એની અંદર કોઈ વાહન સાથે ભટકાઈ ન જાય અને ભટકાઈ જવાથી જે મોટી આફત જ્યારે કુટુંબ ઉપર આવી પડે છે, એ કુટુંબ વાળાને જ ખબર પડે છે કે શું તકલીફ પડે છે. તો આવી એક શાળા રજામાં અને સ્કૂલ આવતી વખતે આ બધા ધ્યાન રાખે વિદ્યાર્થીઓ અને એના માતા પિતા, તો ખરેખર એને આપણે ઘણા પરિવારને આ દુઃખદ ઘટનામાંથી બચાવી શકીએ છીએ. અને એના માટે હું ફરીથી ટ્રાફિક પોલીસ દ્વારા ખૂબ ખૂબ આભાર માનું છું કે ભવિષ્યમાં હજી પણ આપણે એના માટે એવું જરૂર જણાશે તો વધુ કેમ્પ કરી આપણે વિદ્યાર્થીઓ દ્વારા સમાજની અંદર આની જાગૃતતા લાવશું. ભુજ નગરપાલિકા જાહેર નોટિસ. ભુજ શહેરમાં વોર્ડ નંબર 1 થી વોર્ડ નંબર 11ના તમામ મિલકત ધારકોએ પોતાની બાકી લેણાની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે આજ દિવસ સુધી પોતાની મિલકતની આકરણી કરાવેલ નથી તેઓ મિલકતના આધારો જેવા કે બાંધકામની મંજૂરી, નકશો, દસ્તાવેજ, વપરાશનું સર્ટિફિકેટ કચેરીમાં રજૂ કરી આકારણી કરાવી ટેક્સ ભરપાઈ કરી જવા. જે મિલકત ધારકોની લાંબા સમયથી રકમ બાકી છે તેમના પાણી ગટરના જોડાણ કાપવાની કાર્યવાહી ચાલુમાં છે, જેની તમામ ગ્રાહકોએ નોંધ લેવી.